નમસ્કાર મિત્રો, બિન સચિવાલય કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ વિડિયો લેક્ચર સિરીઝમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે એમએસ ઇન્ડિકની અંદર ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરવું. તેના માટે આપણે પ્રથમ વાત કરીશું કે એમએસ ઇન્ડિકની અંદર કુલ 8 પ્રકારના કીબોર્ડ આવે છે. તેમાંથી 8-8 પ્રકારના ક્યાં કીબોર્ડ છે તેના માટે મેં અલગથી એક વિડીયો બનાવેલો છે. તેની અંદર ડિટેલથી બતાવવામાં આવેલું છે કે 8 પ્રકારના ક્યાં ક્યાં કીબોર્ડ છે. તેમાંનું જે કીબોર્ડ છે એમએસ ઇન્ડિક ટેરાફોન નામનું, જેને ગુજરાતી ટેરાફોન તરીકે ઓળખાય છે. આજે આપણે એનું ટાઈપિંગ કઈ રીતે કરવું તેના વિશે આજે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે ઇંગ્લિશ ટાઈપિંગમાં જેમ જોયું હતું એમ આપણી આંગળીઓ જે છે એ એફ અને જે કી ઉપર આપણે પોઝિશન ઉપર સેટ કરી લેશું. જે આપણે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે પ્રથમ આંગળી જે છે એ હું એફ અને જે કી ઉપર સેટ કરી દઉં છું. હવે ગુજરાતી ટાઈપિંગ જે છે એની અંદર સહેજ ફરક આવશે કે ઇંગ્લિશ ટાઈપિંગમાં તો એવું હતું કે તમારે કેપિટલમાં લખવું હોય તો કેપ્સલોક ઓન કરીને લખશો એટલે કેપિટલમાં લખાશે, અને સ્મોલમાં લખવું હોય તો કેપ્સલોક ઓફ કરીને સ્મોલમાં લખી શકશો. જ્યારે ગુજરાતી ટાઈપિંગની અંદર એવું છે કે કેપ્સલોક ઓન કરીને તમે લખશો એટલે એ અડધા શબ્દ આવશે. અને કેપ્સલોક ઓફ કરીને લખશો તો આખા શબ્દ તમે ટાઈપ કરી શકશો. તો એના માટે પ્રથમ આપણે કેપ્સલોક ઓફ રાખી અને ટાઈપિંગ જોશું કે કઈ રીતે પહેલાં ટાઈપિંગ કરવું. તો પહેલાં કેપ્સલોક ઓફ કરી દેવું, પછી આપણી આંગળીની પોઝિશન જે આપણે ઇંગ્લિશ ટાઈપિંગમાં સેટ કરતા પ્રથમ એ એસ ડી એફ ઉપર એ રીતે ફરી પછી સેટ કરી નાખશું. અને બીજી જે 4 કી જે આંગળી છે એ જે કે એલ અને સેમિકોલન કી ઉપર આપણે સેટ કરી દઈશું અને અંગૂઠાને સ્પેસ બાર ઉપર ગોઠવી દઈશું. હવે આની અંદર જે સિક્વન્સ છે ગુજરાતી ટાઈપિંગમાં એ આ રીતે છે કે ટચલી આંગળીથી પહેલો જે કેરેક્ટર ટાઈપ કરવાનો એ છે બ, પછી બીજી આંગળીથી જે છેલ્લેથી બીજી આંગળી એનાથી આવશે ક, ત્રીજી આંગળી જે છે એનાથી આપણે ટાઈપિંગ કરવાનું છે એનાથી આવશે મ, અને પ્રથમ આંગળી ડાબા હાથની એનાથી આપણે ટાઈપ કરશું એટલે આવશે મા, કાનો, જેને ગુજરાતીમાં કહેવાય કાનો. એટલે આપણી સિક્વન્સ જે છે એ ડાબા હાથની ટચલી આંગળીથી શરૂ કરશું તો બ ક મ મા કાનો, બ ક મ મા કાનો. એવી જ રીતે હવે જમણા હાથથી આપણે જોશું કે જમણા હાથની પ્રથમ આંગળી આપણે સેટ કર્યા બાદ તો પ્રથમ આંગળીથી જે ઉપર ક્લિક કરશો એટલે કઈ કઈ આવશે, તો કે વ, છ, છી અને સ, વ, છ, છી અને સ, એટલે કે હસવાય છે અને દીર્ઘાય છે. હવે આપણે જોયું કે કીની અંદર એફ કી પ્રેસ કરો તો કાનો આવે છે, એટલે કે કોઈ પણ શબ્દની આગળ તમારે કાનો લગાડવાનો થાય ત્યારે તમારે હસવાય સોરી કે કાનો માત્ર કરવું હોય કોઈ પણ શબ્દની આગળ તો તમારે એફ કીની મદદથી તમે કરી શકશો. એ જ રીતે એલ કી જે છે એનાથી એટલે હસવાય અને દીર્ઘાય તમે કરી શકશો. એટલે જ્યારે કોઈ પણ શબ્દમાં હસવાય કે દીર્ઘાયની જરૂર પડે તો હસવાય કરવી હોય તો શિફ્ટ સાથે કી પ્રેસ કરવાની, અને દીર્ઘાય કરવી હોય તો શિફ્ટ સાથે તો શિફ્ટ વગર પ્રેસ કરવાની, બરાબર છે. આ રીતે કરવાનું. એટલે હવે આપણી જે કી જે છે સિક્વન્સ એ આ બનશે બ ક મ અને કાનો, અને પછી વ, છ, હસવાય અથવા દીર્ઘાય અને સ. આ રીતે તમારે જે છે એ 30 મિનિટ સુધી પ્રેક્ટિસ કરવાની છે, આપણે જેમ ઇંગ્લિશ ટાઈપિંગમાં જોયું એમ. હવે એના પછી જે કી આવે છે એ આ પ્રમાણે આવે છે કે ડાબા હાથની પ્રથમ આંગળીથી આપણે કાનો જે પ્રેસ કરીએ એની સાથે ન પણ પ્રેસ કરવાનો, એટલે કે પ્રથમ આંગળીની મદદથી આપણે કાનો અને ન બંને કીનો તે આંગળીથી ઉપયોગ કરશું. એટલે કે આપણી સિક્વન્સ આ રીતે બનશે બ ક મ કાનો અને ન, ડાબા હાથની આંગળીથી તો કે પ્રથમ આંગળીથી કાનો અને ન, કાનો અને ન, આ બંને કી આપણે પ્રેસ કરવાની છે. એવી જ રીતે જમણા હાથની પ્રથમ આંગળીથી વ તો કરવાનું જ છે, સાથોસાથ જ ને પણ કરવાનું છે, એટલે કે જ અને વ, જ અને વ, એ બે કી પ્રેસ કરવાની છે. એટલે હવે આપણી જે સિક્વન્સ આ રીતે બનશે
બ ક મ કાનો અને ન. એ જ રીતે ડાબા હાથની પ્રથમ આમળ કીધી તો કે જ જ પછી વ છ હસ્વ અથવા દીર્ઘ અથવા સ. બરાબર, ફરી એકવાર બ ક મ માં એટલે કે કાનો અને ન. એવી જ રીતે જ વ છ હસ્વ અથવા દીર્ઘ એટલે સ. બ ક મ કાનો અને ન. એવી જ રીતે જ વ છ હસ્વ અથવા દીર્ઘ અને સ. હવે આપણે ટાઈપ કરશું એની ઉપરની રોની લાઈન, ત્યાં પણ આપણે પ્રથમ જે છે સેટ કરી દઈશું. તો પેલી ડાબા હાથની ટચલી આંગળી જે છે એ ક્યુ કી ઉપર, એવી જ રીતે ડબલ્યુ ઈ આર ઉપર આપણે ગોઠવી દઈશું. અને જમણા હાથની પ્રથમ આંગળી છે યુ ઉપરથી સેટ કરશું, યુ આઈ ઓ અને ટી. હવે એની જે આપણે સિક્વન્સ ટાઈપ કરવાની છે એ આ પ્રમાણે થશે કે ડાબા હાથની ટચલી આંગળીથી આપણે ટાઈપ કરશું સ્લેશ, પછી ઘ ભ અને ચ. એટલે કે ડાબા હાથથી આપણે આંગળીથી ઉપરની લાઈનમાં ટાઈપ કરવાનું છે સ્લેશ ઘ ભ અને ચ. જમણા હાથથી આપણે ટાઈપ કરવાનું છે, એમાં આવશે ગ ય ફ અને ડોટ, એટલે કે પૂર્ણ વિરામ ગ ય ફ અને ડોટ, જે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ફરી એકવાર સ્લેશ ઘ ભ ચ ગ ય ફ અને ડ સ્લેશ ઘ ભ ચ ગ ય ફ અને ડોટ. હવે નીચે આપણે જોયું કે ડાબા અને જમણાથી પ્રથમ આંગળીથી આપણે બબે કી પ્રેસ કરવાની છે, એટલે કે હવે ડાબા હાથની પ્રથમ આંગળીથી ચની સાથે સાથે આપણે ત પણ ટાઈપ કરવાનો છે, એટલે કે ચ અને ટ ચ અને ટ. એવી જ રીતે જમણા હાથની પ્રથમ આંગળી જે છે એનાથી આપણે ગની સાથે હવે ટાઈપ કરશું થ, એટલે કે ગ થ ગ થ ગ થ. એટલે હવે આપણી જે સિક્વન્સ આ રીતે બનશે સ્લેશ ધ ઘ ભ ચ અને ત. એવી જ રીતે પ્રથમ આંગળી જમણા હાથની થ ગ પછી ય ફ અને ડોટ. ફરી એકવાર સ્લેશ ઘ ભ ચ ત થ ગ ય ફ ડોટ. એવી જ રીતે હવે આપણે ફરી ટાઈપ કરશું નીચેની આંગળી, કે આપણે અગાઉ ઇંગ્લિશ ટાઈપિંગમાં જોયું એ રીતે આપણે પ્રથમ આંગળી સેટ કરી લેશું, એટલે કે ટચની આંગળી ઝેડ ઉપરથી સેટ કરી જોઈ શકો તો ઝેડ પછી એક્સ સી અને વી. એવી રીતે જમણા હાથની આંગળી વચ્ચે છે એ એમ ઉપરથી સેટ કરશું આપણે, એમ કોમા ડોટ અને સ્લેશ. હવે ગુજરાતી ટાઈપિંગમાં જે કી જે છે એમાં એ પ્રમાણે આવશે કે ર ર પછી પછીની આંગળીથી શ હ અને અ, એટલે કે આપણી જે સિક્વન્સ ડાબાથી બનશે નીચેની કીમાં એ આ પ્રમાણે બનશે ર શ હ અને અ. હવે જમણાથી આપણે ટાઈપ કરશું કે એમ ઉપર પ્રથમ આંગળી સેટ કરી બીજી ચાર આંગળીઓ સેટ કરશું ક્રમ અનુસાર, એટલે કે મ મ ઉપર પ્રેસ કરશો એટલે કો, કે કોઈ પણ શબ્દમાં કાનો માત્ર લગાડવાની જરૂર પડે ત્યારે કાનો માત્ર એનાથી બનશે એમ કીની મદદથી કાનો માત્ર. પછી લ ઈ અને અળ, એટલે આપણી જે સિક્વન્સ બનશે એ આ પ્રમાણે બનશે ર શ હ અ સ્પેસ કાનો માત્ર લ ઈ અને અળ. એટલે આપણી જે સિક્વન્સ આ પ્રમાણે બની ર શ હ અ સ્પેસ માત્ર લ ઈ અળ. આ તમામ વસ્તુ જે છે એ આપણે 30-30 મિનિટ સુધી ટાઈપિંગ કરવાનું છે. હવે અગાઉ જેમ જોયું એમ કે ડાબા હાથની અને જમણા હાથની પ્રથમ આંગળીથી આપણે બબ્બે કી પ્રેસ કરવાની છે, એટલે કે ઝેડ એક્સ સીવી આપણે પ્રમાણે જોયું, એટલે કે ર શ હ અને અ. હવે અની સાથે આપણે પ્રેસ કરવાનું છે ખ, એટલે કે ડાબા હાથની પ્રથમ આંગળીથી તમે હવે કઈ કી પ્રેસ કરશો અ અને ખ અ અને ખ.
એવી જ રીતે જમણા હાથની પ્રથમ આંગળીથી આપણે કાનો માત્ર અને દ, એટલે આપણી જે નવી સિક્વન્સ જે બનશે એ આ પ્રમાણેની બનશે, ર શ હ અ ખ સ્પેસ દ પછી કાનો માત્ર લ ઈ અળ ર શ હ અ ખ સ્પેસ દ કાનો માત્ર લ ઐ અને અળ. આ કીની પણ આપણે 30 મિનિટ સુધી પ્રેક્ટિસ કરવાની છે. હવે આજે બધી આપણે કી જોઈ એ કેપ્સલોક ઓફ કરીને એટલે કે શિફ્ટ વગર આપણે પ્રેસ કરીએ તો ટાઈપ કરી શકાય એ છે. હવે હજી બીજી કી જે ટચની આંગળીથી આપણે ટાઈપ કરવાની છે એના વિશે એક જરીક જોઈ લઈએ કે તેમાંથી એક કી આવે છે એક માત્ર. કોઈ પણ શબ્દ ઉપર એક માત્ર ટાઈપ કરવી હોય તો ટચની આંગળીની મદદથી તમે પીની બાજુની જે કૌંસવાળી કી છે ત્યાં પ્રેસ કરશો એક માત્ર કરી શકશો. એવી જ રીતે કુ એટલે કે હસવાય કુ એની બાજુનો જે કૌંસ પૂરો થાય એ જે કી આપી છે જે મારી ટચલી આંગળી આપ જોઈ શકો છો ત્યાં પ્રેસ કરવાથી કુ થશે. અને સ્લેશવાળું જે ટપકું જે છે એટલે કે સ્લેશવાળી કી એન્ટરની ઉપરની એ તમે પ્રેસ કરશો અનુસ્વાર એટલે કે કમ ખમ ખમ ગમ તમારે ટાઈપ કરવું હોય તો સ્લેશવાળી બેક સ્લેશની નીચે અને એન્ટરની ઉપર એટલે કે વચ્ચેની જે કી છે જે મારી આપ ટચલી આંગળીથી જોઈ શકો છો એની મદદથી તમે કરી શકશો બરાબર. હવે ઉપરની જે નંબર કી જે છે એમાંથી કઈ કઈ કી પ્રેસ કરી શકાય એના વિશે આપણે એક જરીક જોઈ લઈએ. એટલે કે પ્રથમ આંગળી ટચલી આંગળી આપ પ્રેસ કરશો એટલે કે અડધો શો તમારે પ્રેસ કરવો હોય અડધો શો તો ટિલ્ડ સાઇનવાળી કી જે છે જે આપ ટચલી આંગળીથી જોઈ શકો છો ત્યાં પ્રેસ કરશો એટલે અડધો શો અને સ્પેસ આપશો એટલે અડધો શો અથવા કોઈ પણ અક્ષર આપશો અને ફરી એકવાર બતાવી દઉં કે અડધો શો લખવા માટે તમે ટિલ્ડવાળી સાઇન કરશો એટલે અડધો શંકોરાનો શો આવશે અને પછી કોઈ પણ કી પ્રેસ કરશો એટલે એ શો જે છે એ આપ જોઈ શકો સ્ક્રીન ઉપર એ રીતે અડધો શો ઓટોમેટિક આવી જશે. એટલે કે અડધો શો કરવા માટે ટિલ્ડ સાઇનવાળી કી ટચલી આંગળીથી પ્રેસ કરી અને કોઈ પણ કી દબો એટલે એની આગળ અડધો શો આવી જશે. એ જ રીતે હવે આપણે જોઈએ અડધો શ પછી ક્ષ એટલે કે એક નંબરની કી જે છે ત્યાં તમે હવે આંગળી મૂકી દો એટલે 1 2 3 4 ઉપર તમારે અત્યારે આંગળી સેટ કરવાની છે. એ જ રીતે જમણા હાથની પ્રથમ આંગળીઓ જે છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 7 8 9 10 નંબરની કી ઉપર પ્રેસ કરવાની છે. એટલે હવે તમે જે ટાઈપ કરશો એક નંબર ઉપર એટલે કે ડાબા હાથની ટચની આંગળીથી તો કે એક નંબર ઉપર તો કે ક્ષ પછી 2 નંબરની કી પ્રેસ કરશો એટલે આવશે કે ચોકડીની નિશાની પછી ધ પછી કોમા. કોમા કરવા માટે ગુજરાતીમાં 4 નંબરની કી છે એની મદદથી તમે કોમા કરી શકશો. સ્પેસ હવે જમણા હાથની પ્રથમ આંગળીથી આપણે ટાઈપ કરીએ એટલે કે જ્ઞ ટ ઠ ડ બરાબર છે. એટલે આપણી જે સિક્વન્સ આ રીતે બનશે ટચલી આંગળીથી ક્ષ ગુણાકારની નિશાની ધ અને કોમા. એવી જ રીતે જ્ઞ ટ ઠ અને ડ. આની આપણે 30 મિનિટ સુધી પ્રેક્ટિસ કરવાની છે અને હવે એના પછી બીજી પ્રથમ આંગળીથી આપણે કઈ કઈ કી પ્રેસ કરવાની એ જોઈ લઈએ કે હવે આપણે 1 2 3 4 કી ઉપર તો આપણે આંગળીઓ સેટ કરી દીધી આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કીબોર્ડમાં 1 2 3 અને 4. હવે ડાબાની પ્રથમ આંગળીથી આપણે 4 અને 5 નંબરની બંને કી પ્રેસ કરવાની છે એટલે કે હવે કોમાની સાથે આ પને પણ ટાઈપ કરી શકો છો એટલે કે કોમા અને પ કોમા અને પ. ગુજરાતી ટાઈપિંગમાં આપણે પ લખવા માટે અથવા કે 5 કરવા માટે એક જ કી છે એ છે 5 નંબરની કી એટલે કે 4 અને 5 એટલે કોમા અને પ એ તમે પ્રેસ કરી શકો છો. હવે જમણાની પ્રથમ આંગળીથી 6 નંબરની કી એટલે કે અણ
અને જ્ઞ, અણ અને જ્ઞ એ બંને તમારે જમણાની પ્રથમ આંગળીથી ટાઈપ કરવાનું છે, એટલે કે અણ અને જ્ઞ, અણ અને જ્ઞ. એટલે આપણી જે સિક્વન્સ હવે બનશે એ આ મુજબ બનશે: ગ્ષ, ક્રોસ, ઘ અને કોમા અને પ, પછી અણ, સોરી અણ, જ્ઞ, ફરી એકવાર અણ, જ્ઞ, ટ, ઠ, ડ. ક્ષ ગુણાકારની નિશાની એટલે ક્રોસ, ઘ, કોમા અને પ, અને ડાબાથની પ્રથમ આંગળીથી અણ, જ્ઞ, પછી ટ, ઠ અને ડ. હવે ટચની આંગળીની મદદથી બીજી કઈ કઈ કી પ્રેસ કરવાની છે એ પણ આપણે સાથો સાથે જોઈ લઈએ. એટલે કે પહેલાં આપણે જોયું એમ ટીલની સાઇન એટલે કી પ્રેસ કરશો, એટલે અડધો શ કોઈપણ શબ્દની આગળ મૂકવો હોય તે તમે મૂકી શકશો. એટલે ટચલી આંગળીની મદદથી એ પણ કી પ્રેસ કરવાની છે. હવે જમણાથની ટચલી આંગળીની મદદથી આપે ઢ અને રેફ, કોઈપણ અક્ષર ઉપર રેફ કરવો હોય તો ટચલી આંગળીની મદદ બેક સ્પેસ કીની આગળ એક કી જે આપ જોઈ શકો છો પ્લસ અને ઇક્વલ ટુ વાળી, એની ઉપર કી કરશો એટલે કોઈપણ અક્ષર ઉપર તમે રેફ મૂકી શકશો. જેમ કે આ મ ઉપર મારે રેફ મૂકવો હોય તો પ્રથમ મારે એ ઇક્વલ ટુ વાળી સાઇનવાળી જે કી છે એને પ્રેસ કરવાની, અને પછી હું મ કે કોઈ પણ અક્ષર મૂકશું તેના ઉપર રેફ આવી જશે. હવે કર્મ મારે લખવું હોય તો ક પછી બેક સ્પેસ કીની આગળ જે ઇક્વલ ટુ વાળી કી છે પ્રેસ કરી દેવાની અને પછી મ લખવાનું એટલે કર્મ લખાઈ જશે. આ રીતે ગુજરાતીમાં ટાઈપ થશે, બરાબર છે. આ કીની પણ પ્રેક્ટિસ આપે 30 મિનિટ સુધી કરવાની છે. હવે આ બધી જે કી આપણે જોઈને એ બધી જોઈ કેપ્સલોક ઓફ કરીને હવે આપણે જોવાની છે કેપ્સલોક ઓન કરીને, કે કેપ્સલોક ઓન કરીને કઈ પ્રકારની કી આપણે કરી શકીએ છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. કેપ્સલોક ઓન કરી આપ જોઈ શકો છો સ્ક્રીનમાં. હવે આપણે પ્રથમ જે જોઈ કે ઠેસીવાળી કી ઉપર આપણે આંગળી સેટ કરીને ટાઈપ કરીએ તો કે બ. હવે અહીંયા જે બ આવ્યો છે કેવો છે કે અડધો બ, કે જ્યારે તમારે અડધો બ ટાઈપ કરવો હોય તો કેપ્સલોક ઓફ ઓન કરીને, અથવા શિફ્ટ સાથે કેપ્સલોક ઓફ રાખો તો શિફ્ટ સાથે અડધો બ. એટલે આપણે શિફ્ટ સાથે જ પ્રેક્ટિસ કરશું કે તમારે અડધો બ કરવો છે તો શિફ્ટ ઉપર ટચલી આંગળી જમણાથી મૂકી આપ જોઈ શકો છો તે રીતે, અને ડાબા હાથની ટચલી આંગળીથી આપણે પ્રેસ કરશું એટલે કે અડધો બ આવ્યો, અને એની આગળ કોઈ પણ કી તમે મૂકશો એટલે અડધો બ લખાઈ જશે. આપ જોઈ શકો છો ફરી એકવાર ટચલી આંગળી શિફ્ટ કી પ્રેસ કરી અને બ કી પ્રેસ કરી એટલે કે ડાબા હાથની ટચલી આંગળીથી એ, અને કોઈ પણ આગળ એક શબ્દ તમે મૂકી દેશો એટલે એના આગળ અડધો બ આવી જશે. પછી જે કી છે ઈ છે એસવાળી, એટલે કે શિફ્ટ સાથે પ્રેસ કરશું એટલે એમાં આવશે કાઉન્સ, કે તમારે કાઉન્સની અંદર કોઈ શબ્દ લખવાની જરૂર પડે તો આપ શિફ્ટ સાથે એસ કી દબી પ્રેસ કરશો એટલે કાઉન્સ આવશે. પછી જે કી છે ઈ છે ડી, એટલે કે અડધો મ અને કાઉન્સ પૂરો. એટલે આપણી સિક્વન્સ આ રીતે બનશે કે અડધો બ કાઉન્સ, અડધો મ કાઉન્સ પૂરો. એવી રીતે જમણા હાથની પ્રથમ આંગળીથી આપણે ટાઈપ કરશું અને ડાબા હાથથી શિફ્ટ કી પ્રેસ કરી રાખશું એટલે કે આપણે આ રીતે ટાઈપ કરશું અડધો વ રૂ પછી દીર્ઘાય, સોરી હસવાય અને અડધો સ. આપ જોઈ શકો છો કે કીબોર્ડની અંદર અડધા કેરેક્ટર ટાઈપ કરવા માટે આપણે શિફ્ટ સાથે એને પ્રેસ કરવા પડશે. ફરી એકવાર કે શિફ્ટ સાથે બ કાઉન્સ અડધો મ કાઉન્સ પૂરો અને વ અડધો વ ઋષિનો રૂ સ્વાઈ અને અડધો સ. હવે પ્રથમ આંગળીથી આપણે કાઉન્સ જે પૂરો કરવાની સંજ્ઞા જે છે એની સાથે આપણે અડધો ન પણ ટાઈપ કરીશું એટલે કે અડધો ન અને કાઉન્સ. એવી જ રીતે જમણાથની પ્રથમ આંગળીથી આપણે ઝ અને વ, એટલે કે ઝ અને અડધો વ, ઝ અને અડધો વ, કે જો ખાલી તમે શિફ્ટ વગર પ્રેસ કરશો તો ખાલી જમરૂખનો ઝ થશે અને શિફ્ટ સાથે પ્રેસ કરશો તો ઝબલાનો ઝ થશે એટલે કે ઝ અને અડધો વ. એટલે હવે આપણી જે સિક્વન્સ બનશે આ રીતે બનશે: શિફ્ટ સાથે બ અડધો બ કાઉન્સ અડધો ન અને કાઉન્સ પૂરો અને અડધો ન, સ્પેસ ઝબલાનો ઝ
વ અડધો વા, ઋષિનો રૂ, હસવાઈ અને અડધો સ. ફરી એક વખત, અડધો બ કાઉસ મ કાઉસ પૂરો, અડધો ન સ્પેસ ઝબલાનો જ, વ અડધો વા, ઋષિનો રૂ, હસવાઈ અને અડધો સ. અને ટચની આંગળીથી આપ શું અથવા રેફ કરવો હોય તો અહીંયાથી પણ આપ કરી શકશો. એટલે કે ડેશવાળી કી જે છે એની નીચે મૃત્યુ લખવું છે આપે, તો પછી ડેશવાળી ક્રી અડધો ત અને ય એટલે મૃત્યુ, આ રીતે આપ લખી શકશો. હવે આપણે જોવાની છે એની ઉપરની કી, એમાં શિફ્ટ સાથે પ્રેસ કરશો એટલે કે શ ફાડ્યો શ, પછી અડધો ધ, અડધો ભ અને અડધો ચ, એટલે શિફ્ટ સાથે ફાડ્યો શ, શિફ્ટ સાથે ડબલ્યુ ઘ અડધો ઘ, પછી શિફ્ટ પાછું પ્રેસ કરી એટલે અડધો ભ, શિફ્ટ સાથે ચ, અને જમણા હાથની મદદથી અડધો ઘ, પછી ચ કોલન અને ઉ, આ કી પ્રેસ કરવાની છે. હવે આપણે સિક્વન્સ ફરી એકવાર જોઈ લઈએ. અડધો શ ફાડ્યો શ, અડધો ધ, અડધો ભ, અડધો ચ અને અડધો ત. એવી જ રીતે જમણાથી ગ સ્પેસ ચ કોલન ઉ. હવે બે માત્રા, તો આપ ટચની આંગળીની મદદથી જે કાઉસ પૂરો થાય શિફ્ટ સાથે કી પ્રેસ કરશો, આપ જોઈ શકો છો, તો માત્ર કરી શકશો. ક ઉપર કઈ, એ રીતે દીર્ઘાયકુ કરવા, તેની બાજુની કી પ્રેસ કરશો એટલે દીર્ઘાયકુ કરી શકશો. ઓકે, આ રીતની સિક્વન્સની પણ આપણે 30 મિનિટ સુધી પ્રેક્ટિસ કરવાની છે. હવેની જે સિક્વન્સ જે છે એ છે નીચેની, કે શિફ્ટ સાથે આપણે ટચની આંગળીથી પ્રેસ કરશું એટલે કે ક્ષ શ અડધો શ, પછી ડેશ સોરી અને ઇન્વર્ટેડ કોમા અને હાઈફન. એ જ રીતે જમણી બાજુ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન, અડધો લ, ઈ અને અડધો અળ. ફરી એકવાર સિક્વન્સ આપણે જોઈ લઈશું. ક્ષ અડધો શ ઇન્વર્ટેડ કોમા અને હાઈફન. હવે જમણા હાથની મદદથી, તો કે પ્રશ્નાર્થ ચિહ્ન, અડધો લ, ઈ અને અડધો અળ. હવે પ્રથમ આંગળીથી આપ બી અને એન વાળી, એટલે કે ડાબા હાથની પ્રથમ આંગળીથી વી અને બી એ બંને પ્રેસ કરશો, એટલે કે હવે આપણે પ્રેસ કરવાનું છે ઈ કરશું હાઈફન સાઇન અને ખ અડધો ખ, હાઈફન સાઇન અને અડધો ખ કરવાનો. એવી રીતે જમણા હાથની પ્રથમ આંગળીથી આપ પ્રેસ કરશું ધ અને ક્વેશ્ચનમાં, ધ અને ક્વેશ્ચનમાં. એટલે હવે આપણી જે સિક્વન્સ બનશે આ રીતે બનશે, ક્ષ અડધો શ ઇન્વર્ટેડ કોમા હાઈફન અને અડધો ખ સ્પેસ ધ ક્વેશ્ચન માર્ક ઈ અને અડધો અળ, બરાબર છે. ફરી એકવાર, ક્ષ અડધો શ ઇન્વર્ટેડ કોમા હાઈફન અને અડધો ખ સ્પેસ ધ પછી ક્વેશ્ચન માર્ક લ અડધો લ ઈ અને અળ. તો આ રીતની પ્રેક્ટિસ આપણે કરી એને 30 મિનિટ સુધી આપણે પ્રેક્ટિસ કરવાની છે. અને હવે આપણે નંબર કી ઉપર જોઈ લઈએ, કે એક નંબરની કી તમે પ્રેસ કરશો શિફ્ટ સાથે, તો એક પછી પર્સન્ટેજ સાઇન, ત્રણ અને ચાર. એટલે કે એક બે નંબર ત્રણ તમારે ટાઈપ કરવા હોય તો શિફ્ટ કી સાથે પ્રેસ કરી શકો છો.
હવે અહીંયા આપણને એમ થશે કે ર એટલે કે બે નંબરની કી કેમ ન આવી, તો એના માટે આપ જોયું કે ર જે કી જે છે એ પ્રેસ કરવાથી આપ બે નંબર એટલે કે ર કી અને બે નંબર એ બંને એક જ કીમાં આપણે ઉપયોગ કરવાનો છે, જેવી રીતે પ અને પાંચ નંબરની કીનો આપણે ઉપયોગ કરીએ છીએ એ રીતે, બરાબર છે? એટલે આ રીતે આપણું થશે એક, પછી પર્સન્ટેજ સાઇન ત્રણ અને ચાર, અને ડાબાની પ્રથમ અને ચારની સાથે પાંચ પણ આપણે ટાઈપ કરી દઈશું, એ શિફ્ટ વગર કરશું, નકર અડધો પાંચ આવશે એટલે કે પ થઈ જશે, બરાબર છે? એવી જ રીતે ડાબા જમણાથી પ્રથમ આંગળીથી અણ. હવે છ નંબરની કી પ્રેસ કરવા માટે અહીં આપણે છ નંબર ઉપર નહીં પરંતુ એક સ્ટેપ આગળ વધી સાત ઉપર ક્લિક કરશો, એટલે કે છ પછી સાત આઠ અને નવ અને ઝીરો, કે જમણાની પ્રથમ કીથી આપ છ, બીજી કીથી સાત, ત્રીજી કીથી આઠ, ચોથી કીથી એટલે કે ટચલી આંગળીથી નવ, અને ટચલી આંગળીની બાજુની કી પ્રેસ કરશો એટલે કે ઝીરો તમે પ્રેસ કરી શકશો. ઇંગ્લિશમાં જેમ આપણે છ નંબર ઉપર ક્લિક કરવાથી છ પ્રેસ થાય છે, એવી રીતે ગુજરાતીમાં છ નંબર ઉપર કરવાથી અણ પ્રેસ થાય છે. એટલા માટે જો આપ વન ટુ થ્રી પ્રેસ કરવા માગતા હોય તો જમણા હાથની પ્રથમ આંગળી જે છે એને સાત નંબર ઉપર પ્રેસ કરશો એટલે છ નંબર થશે, પછી બીજી આંગળીને આઠ નંબર ઉપર પ્રેસ કરશો એટલે સાત, નવ નંબર ઉપર પ્રેસ કરશો ત્રીજી આંગળી એટલે આઠ, અને ટચલી આંગળી ઝીરો ઉપર પ્રેસ કરશો એટલે નવ, અને એની બાજુની હાઇફનવાળી કી છે ત્યાં સોરી ઝીરો, અને એની બાજુની કી પ્રેસ કરશો એટલે કે ઝીરો આવશે, અને એની બાજુની જે ઇક્વલ ટુ વાળી કી જે છે એ ટચલી આંગળીથી કી પ્રેસ કરશો એટલે કે ત્રણ આવશે, બરાબર છે? તો આ રીતની કીની પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે.